ઇલેક્શનના રિઝલ્ટ આવે એટલે આપણે અનેકવાર વિપક્ષના એવા સ્ટેટમેન્ટ સાંભળીએ છીએ કે ઈવીએમમાં કંઈક ગોટાળો છે, જે જીત્યા છે એની સાથે ચૂંટણી પંચે એમને કંઈક મદદ કરી છે, અને ઘણા બધા વિપક્ષ આરોપ લગાવે કે આવું આવું થયું છે, ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી. પણ એવો રિપોર્ટ સામે આવે કે જેમાં શંકાના દાયરામાં ઇલેક્શન કમિશન આવી જાય તો? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. લોકસભાની ચૂંટણીના પરિણામો ફરી વિવાદમાં આવ્યા છે. એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યની 26 બેઠકમાંથી 24 બેઠકના મતોમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. એટલે કે જેટલી બેઠકો છે એમાં કંઈક ગોટાળો થયો છે મત ગણતરીમાં. લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં કંઈક લોચા થયા છે, ગણતરીમાં ફેરફાર આવ્યો છે. જે ટોટલ મત છે એ મત અને જે મતની ગણતરી થઈ છે એમાં વિસંગતતા જોવા મળી છે. લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતોનો ફેરફાર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર દેશના તમામ બેઠકો પરમાં મતોમાં ફેરફાર જોવા મળ્યો છે. આ માત્ર ગુજરાતની સમસ્યા નથી, આખા દેશની એ વાત છે. અને આ રિપોર્ટ મુજબ ગુજરાતની 26માંથી 24 બેઠકોમાં 8-3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછા છે, કાં તો મત વધારે છે. તો જાહેર કરેલા મતો જે છે એ મતમાં અને જે ગણતરી કરવામાં આવેલા છે એ મતમાં ઘણો ફેરફાર છે, તફાવત છે. જેમાં ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193, આણંદમાં 1337 મતોનો ફરક જોવા મળ્યો છે. જે મુદ્દે કોંગ્રેસ ભાજપ પર અને ઇલેક્શન કમિશન પર ગંભીર આરોપો લગાવી રહી છે. સાથે જ એક પત્રકાર પરિષદ સંબોધતા એડીઆરના સ્થાપક જગદીપ ચોકારે જણાવ્યું કે અંતિમ મતદાન ડેટા જાહેર કરવામાં અસાધારણ વિલંબ થયો. વિવિધ મત વિસ્તારો અને મથકો પર થયેલા મતદાનના આંકડાઓમાં જે તફાવત છે ખૂબ મોટો છે. ચૂંટણી પરિણામ અંતિમ આંકડાઓના ડેટાના આધાર પર જાહેર કરવામાં આવ્યું, જેની સ્પષ્ટતા ચૂંટણી પરિણામની પ્રામાણિકતા અંગે ચિંતા અને શંકા ઊભી કરે છે. સાથે જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર ચૂંટણી પંચ પર સવાલો ઊભા કર્યા. એક મીડિયાને ઇન્ટરવ્યૂ દેતા સમયે તેમણે કહ્યું કે ચૂંટણી પંચનું કામ ફેર ઇલેક્શન કરાવવાનું છે, પણ છેલ્લા 10 વર્ષથી ચૂંટણી પંચ એમાં નિષ્ફળ રહ્યું છે અને એના ઉદાહરણ આ પ્રકારના રિપોર્ટ છે. અને લોકોની શંકા પણ એના કારણે વધી રહી છે. એના પર ઈવીએમમાં કંઈક ગોટાળો હોય એવી શંકા લોકોને પહેલાં પણ હતી, અને હવે જ્યારે આવા રિપોર્ટ આવે છે ત્યારે વધી રહી છે. ચૂંટણી પંચ કોઈને જીતાડવા માટે કામ કરે છે? એમને ઇનડાયરેક્ટલી એવું કહેતા હતા કે ચૂંટણી પંચ ભાજપને જીતાડવાનું કામ કરે છે. ચૂંટણી પંચે આનું સ્પષ્ટીકરણ, આ રિપોર્ટના જે આંકડાઓ છે એનું સ્પષ્ટીકરણ આપવું પડશે. તો હવે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.